नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 मां विषय हिंदी तेनी अंदर पाठ 5 मो छे सवाल बाल मन के जवाब डॉक्टर कलाम के तेनो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आ पाठनी अंदर जे छे ए डॉक्टर अब्दुल कलाम अने शाळाना जे विद्यार्थीओ छे ए विद्यार्थी वच्चेनी जे प्रश्नोत्तरी छे ए प्रश्नोत्तरी आ पाठनी अंदर अहींया आपेली छे। तो आ पाठनी अंदर जे छे आपणने बाळकोना प्रश्नो जे छे केवा केवा बाळ एक विद्यार्थीना मननी अंदर केवा केवा प्रश्नो उपजे छे अने एना सरस મજાના જવાબ છે એ ડોક્ટર અબ્દુલ કલામ છે જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા। તો એમની વાત અહીંયા કરવામાં આવી છે। ડોક્ટર અબ્દુલ કલામથી આપ સૌ પરિચિત હશો કે ડોક્ટર અબ્દુલ કલામ છે તેને આપણે મિસાઇલ મેન તરીકે પણ ઓળખીએ છીએ। ડોક્ટર અબ્દુલ કલામ છે એક મહાન વૈજ્ઞાનિક પણ હતા અને એમના જીવનમાંથી આપણને ઘણી બધી પ્રેરણા છે એવું જે છે એ આપણને એના જીવનમાંથી મળે છે। તો આપણે આ પાઠની શરૂઆત કરીશું। જુઓ અહીંયા જે ચિત્ર આપ્યું છે એ ચિત્રની અંદર આ જે બેઠા છે એ કોણ છે? એ ડોક્ટર અબ્દુલ કલામ છે જે બાળકોની વચ્ચે ખુરશી ઉપર અહીંયા તમને બેઠેલા જોવા મળે છે તે અબ્દુલ કલામ છે અને તેની આસપાસ છે એ શાળાના વિદ્યાર્થીઓ બધા એકત્રિત થયા છે અને તેમને અલગ અલગ પ્રશ્નો પૂછી રહ્યા છે અને ડોક્ટર અબ્દુલ કલામ છે એ તેમના પ્રશ્નોનો ઉત્તર આપે છે। તો અહીંયા આપણે જોઈએ પ્રશ્ન કરતા આર અરવિંદ કક્ષા 3 સેન્ટ મેડલ સ્કૂલ ચેન્નઈ। क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? एक विद्यार्थी छे ए डॉक्टर अब्दुल कलाम ने प्रश्न पूछे छे के शु तमे तमारा जीवन नी अंदर तमारा जे बालपण नी अंदर कोई भी घटना जे छे ए तमे अमने संभळावी शकशो एवो सरस मजानो प्रश्न छे ए पूछे छे। अने हवे आपणे जोईए के डॉक्टर अब्दुल कलाम शुं जवाब आपे छे। कक्षा 5वी के मेरे शिक्षक सी शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है। एक दिन कक्षा में वे हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई और इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। जो ડોક્ટર કલામ છે એ બાળકના પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમારા બાળપણની કોઈ એવી ઘટના તમને યાદ છે કે જેના દ્વારા જે છે તમને કંઈ પ્રેરણા મળી હોય? તો ડૉક્ટર અબ્દુલ કલામ છે પોતાના બાળપણની કે જ્યારે પોતે 5મું ધોરણ ભણતા હતા ત્યારની વાત કરે છે અને ત્યારે તેમના શિક્ષક હતા શિવ સુબ્રમણ્યમ અય્યર। તો એની વાત જે છે એ કરે છે કે જ્યારે એક દિવસ ક્લાસની અંદર જે છે એને શિક્ષક બતાવી રહ્યા હતા કે કોઈ પક્ષી છે કેમ ઉડી શકે, તો એવો એને જ્યારે સમજાવી રહ્યા હોય છે તો એ સમયે એના જે શિક્ષક છે એને રામેશ્વરના દરિયા કિનારે લઈ જાય છે અને ત્યાં જઈ અને કેવી રીતે પક્ષી ઉડી શકે છે એનું એક જીવંત જે છે એ પ્રેક્ટિકલ એમ કહેવાય ને કે ઉદાહરણ જે છે એમની સામે રજૂ કરે છે। અને આ જે એના શિક્ષક રજૂ કરે છે આ રીતે જે એના શિક્ષક એને ભણાવે છે એ ઘટના છે એના જીવનની અંદર ડૉક્ટર અબ્દુલ કલામના જીવનની અંદર એટલી બધી યાદગાર થઈ ગઈ કે એના મન અને મસ્તકની અંદર એટલે કે એના મગજની અંદર જે છે હંમેશા માટે એ ઘટના બેસી ગઈ હતી અને આ ઘટનાથી જ ડૉક્ટર અબ્દુલ કલામને જે છે એ વિજ્ઞાન જે છે એ ભણવાની પ્રેરણા મળી હતી। ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, આ પ્રશ્ન છે સરયુ મકર કક્ષા 5 વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુરથી પૂછે છે। જો આ પ્રશ્ન છે કેવા પ્રકારનો પૂછે છે કે બચપન મેં હમે કિસ ભાષા કો પ્રમુખતા દેની ચાહીએ। પ્રશ્ન શું છે તો કે જ્યારે આપણે નાના હોઈએ બાળપણની અંદર આપણે કઈ ભાષાને પ્રમુખતા એટલે કે મહત્વ આપવું જોઈએ? હવે આપણે જોઈએ કે ડોક્ટર અબ્દુલ કલામ એમનો શું જવાબ આપે છે। તો અહીંયા આપણે જોશું ડોક્ટર અબ્દુલ કલામ છે એમનો જવાબ આપે છે કે મેને સ્વયં માધ્યમિક શિક્ષા તક કી પઢાઈ અપની માતૃભાષા કે માધ્યમ સે પૂરી કી હૈ। કોલેજ ઓર ઉસકે આગે કી શિક્ષા અંગ્રેજી માધ્યમ કી સંસ્થાઓ મેં હુઈ।
मेरा मानना है कि हम कॉलेजों में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क करने के लिए अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। जो एक विद्यार्थी ने मैं प्रश्न पूछो तो कि आपने कई भाषा ने महत्व आपव जो है, तो एनो सरस मजानो जवाब छे ए डॉक्टर अब्दुल कलाम अहीं आपे छे कि हूँ ज्यां सुधी माध्यमिक शिक्षा सुधीनो मैं अभ्यास कर्यो छे तो त्या सुधी छे हूँ मारी मातृभाषा। मातृभाषा कोने कहेवाय? तो कि आपणे जे प्रदेशमां रहता होय ए प्रदेशमां बोलाती भाषा छे, आपणे जन्मथी जे भाषानो आपणे उपयोग करता होय एवी भाषाने मातृभाषा कहेवाય છે। દાખલા તરીકે એમ કહી શકું કે આપણે સૌ ગુજરાતમાં રહીએ છીએ તો આપણી જે ભાષા છે કઈ છે? ગુજરાતી છે। તો ગુજરાતીને આપણે કેવી ભાષા કહેશું? તો કે આપણી માતૃભાષા કહેશું। આપણને ખ્યાલ છે કે હિન્દી છે આપણા રાષ્ટ્રભાષા છે, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે પહેલેથી ગુજરાતી ભણીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ, એટલે આપણી માતૃભાષા ગુજરાતી કહેવાય। પણ તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારી રાષ્ટ્રભાષા કઈ, તો આપણી રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી છે। એટલે અહીંયા તો આપણે માતૃભાષાની વાત કરીએ છીએ, એટલે કહે છે કે જ્યાં સુધી મેં માધ્યમિક શિક્ષા મેળવી હતી ત્યાં સુધી હું મારી માતૃભાષામાં જ અભ્યાસ કરેલો, અને કોલેજ તથા આગળની જે શિક્ષા છે, આગળનું શિક્ષણ મેળવવા માટે આપણે આગળ ભણીએ એમ અંગ્રેજી માધ્યમની સંસ્થાઓ છે એ શરૂ થાય છે। પરંતુ મારું માનવું એવું છે કે જ્યાં સુધી કોલેજની અંદર પણ આપણે જો કોઈ એક વિકલ્પ એવો આપે કે કોલેજની અંદર પણ તમે માતૃભાષામાં ભણી શકો, તો એ મારા માટે ખાસ મહત્વનું છે કે કોલેજમાં પણ માતૃભાષામાં જ ભણવું જોઈએ। કારણ કે કોઈપણ યુવાન છે એ કોઈપણ જો વિચાર છે, કોઈપણ કાંઈ પણ વિચારતો હોય તો એ કઈ ભાષામાં વિચારતો હોય? આપણે છે, આપણે કંઈ પણ વિચારતા હોય કોઈ વસ્તુ વિશે, કોઈ પણ વાત વિશે, તો આપણે આપણી માતૃભાષામાં વિચારે છે ને। આપણે કંઈ ઇંગ્લિશમાં કે હિન્દીમાં નથી વિચારતા, પરંતુ આપણે જે ભાષા બોલતા હોય, જેનો પ્રયોગ કરતા હોય એ ભાષામાં આપણે વિચારીએ છીએ। એટલે અહીંયા અબ્દુલ કલામ કહે છે કે કોઈ પણ યુવાન છે પોતાની માતૃભાષામાં જ વિચારે છે, અને એ જ ભાષાની અંદર પોતાની કોઈ પણ રજૂઆત કરવી હોય, કોઈ પણ વાત કરવી હોય તો એના માટે એ સક્ષમ હોય છે। પરંતુ એના માટે પણ એમ કહી શકાય કે અમુક જે આપણે અંગ્રેજી ભાષા છે એને પણ આપણે શીખવી પડે છે ને। તો વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો સંપર્કમાં ઇંગ્લિશ ભાષાનું વધારે મહત્ત્વ છે, તો આવી ભાષાનું આપણે શિક્ષણ તો મેળવવું જ જોઈએ। તો પરંતુ અહીંયા શું કીધું છે એને કે અંગ્રેજી જેવી એક સંપર્ક ભાષા કે જેના દ્વારા ધારો કે આપણે જે છે ભારતમાં આપણે ગમે તે જઈએ તો હિન્દીમાં બોલીએ તો ચાલે, કારણ કે હિન્દી છે એ રાષ્ટ્રભાષા છે, આખા રાષ્ટ્રની અંદર બોલાતી હોય, બધા લોકો એને સમજતા હોય। પરંતુ આપણે જો આપણા દેશની બહાર જઈએ એટલે કે ઇન્ટરનેશનલ લેવલની જે ભાષા છે એ કઈ છે? ઇંગ્લિશ છે, કે જેનાથી આપણે એક દેશ સાથે બીજા દેશ સાથે કંઈ સંપર્ક કરવો હોય, વાતચીત કરવી હોય, તો આપણે એ ભાષાનો ઉપયોગ કરીએ છીએ, તો એ પણ એક જરૂરી છે। તો અહીંયા જે છે એ ડૉક્ટર અબ્દુલ કલામ એ માતૃભાષાને વધારે મહત્ત્વ આપે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે અર્શ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ। તે પ્રશ્ન પૂછે છે કે યદિ હમ આપકી તરફ બનના ચાહે તો હમે ક્યા કરના ચાહીએ? જો ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે, આ વિદ્યાર્થી પૂછે છે કે જો અમારે તમારી જેમ બનવું હોય, તમારે તમારી જેમ એક વૈજ્ઞાનિક, એક રાષ્ટ્રપતિ, ઘણા બધા જે છે એ ઘણી બધી વિશેષતાઓ છે ડૉક્ટર અબ્દુલ કલામની અંદર રહેલી છે, તો અમારે પણ તમારી જેમ બનવું હોય તો અમારે શું કરવું પડે, એવો પ્રશ્ન પૂછે છે। તો ડૉક્ટર અબ્દુલ કલામ છે, હવે આપણે જોઈએ કે શું જવાબ આપે છે। જબ આપ યુવાવસ્થા મેં કદમ રખે તભી આપકો જીવન મેં લક્ષ્ય નિર્ધારિત કર લેના હોગા। જુઓ, પહેલું જે વાક્ય ડૉક્ટર અબ્દુલ કલામ વિદ્યાર્થીને કહે છે કે જ્યારે પણ તમે યુવાનીમાં પ્રવેશ કરો, યુવાવસ્થા એટલે કે યુવાનીમાં પ્રવેશ કરો, કદમ રખો એટલે કે પ્રવેશ કરો, ત્યારે તમારા જીવનનું કોઈ પણ લક્ષ્ય છે કે તમારા જીવનની અંદર તમારે શું બનવું છે એ તમારે પહેલાં નક્કી કરી લેવું જોઈએ। હંમેશા કુછ બડા સોચો, હંમેશા આપણે કંઈ પણ વિચારવું હોય તો કેવું વિચારવાનું? કંઈક ઊંચું વિચારવાનું, કંઈક હંમેશા મોટું વિચારવાનું, હંમેશા। ઘણી વખત તો આપણે નકારાત્મક વિચારો કરીએ છીએ કે ભાઈ હું તો મારો તો પહેલો નંબર ક્યારે આવશે જ નહીં, આ પરીક્ષાની અંદર મને ગણિતનું પેપર તો આવડશે જ નહીં,
આવા ઘણા બધા નકારાત્મક વિચાર કરીએ છીએ આપણે, પરંતુ આપણે છે આવા ખોટા વિચારો કરવા જોઈએ નહીં, પરંતુ હંમેશા જે છે ઊંચું જ વિચારવું જોઈએ, સારું જ વિચારવું જોઈએ. એટલે અબ્દુલ કલામ કહે છે કે હંમેશા તમે કંઈક મોટું વિચારો. જૈસે હી યહ અનુભૂતિ હો ગઈ કે આપ આખિર બનના ક્યાં ચાહતે હૈ તભી સે ઉસ દિશા મેં પ્રયાસ ઓર શ્રમ પ્રારંભ કર દો. કહેને કા અર્થ હૈ કે જીતો મહેનત કરો. જુઓ શું કહે છે અહીંયા, કે જ્યારે તમારા મનની અંદર તમે એવું નક્કી કરી લ્યો કે મારે છે એ આ જ બનવું છે, ધારો કે તમે એવું નક્કી કરી લ્યો કે મારે છે એ ડૉક્ટર જ બનવું છે, મારે છે એન્જિનિયર જ બનવું છે, તો કોઈ પણ તમે તમારું ધ્યેય છે નક્કી કરી લ્યો તો એના માટે તમારે શું કરવું પડશે, તો કે આપણે એ દિશાની અંદર ખૂબ મહેનત કરવી પડશે અને તમારે એ ત્યારથી જ જે છે મહેનત કરવાનું શરૂ કરી દેવું પડે. આપણને એમ થાય કે મારે ડૉક્ટર બનવું છે, પછી બારમા ધોરણમાં આપણે બાર સાયન્સની અંદર આપણે જે છે મહેનત ન કરીએ બરાબર, તો આપણે ડૉક્ટર બની શકીએ નહીં. ખાલી વિચારવાથી કોઈ ડૉક્ટર નથી બની જતું, વિચારવાથી ખાલી કોઈ ઇન્જિનિયર નથી બનવું થઈ જતું, પરંતુ એના માટે શું કરવું પડે, તો કે બનવા માટે મહેનત કરવી પડે, અભ્યાસમાં પૂરેપૂરો ધ્યાન આપવું પડે, પરીક્ષા છે બરાબર આપવી પડે, તો જ તમે જે છે એ શિખર સુધી પહોંચી શકો છો. એટલે અહીંયા અબ્દુલ કલામ પણ શું કહે છે કે તમારે એ બનવા માટે તમારું ધ્યેય નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચવા માટે તમે ખૂબ જ જીતોડ મહેનત કરો, એટલે કે ખૂબ જ મહેનત શરૂ કરી દો. જો જો આપ આગે કી ઓર બઢેંગી આપકા સામના બાધાઓ તથા કઠિનાઈઓ સે હોંગા. જુઓ અહીંયા શું કહે છે કે જેમ જેમ આપણે છે કોઈ દિશામાં આગળ વધીએ છીએ, તો જેમ જેમ તમે આગળ વધશો એમ બાધા એટલે કે ઘણી બધી સમસ્યાઓ છે એ પણ તમારા જીવનમાં આવશે, ઘણી બધી મુશ્કેલીઓ છે એ પણ તમારા જીવનમાં આવશે. ઘણી વખત આપણે કહીએ છીએ ને કે પરીક્ષા આવતી હોય, તો ઘણી વખત એવું બને છે કે કુટુંબની અંદર કંઈ પ્રસંગ હોય અને તમારે જે છે અહીંયા અત્યારે મમ્મી કે પપ્પા એમ કહે કે ભાઈ માસીના લગ્ન છે એમાં તો ફરજિયાત જવું જ પડશે, તો એવા સમયે તમારા માટે એક મોટી સમસ્યા આવી ગઈ એમ સમજવું. તો આવી ઘણી બધી સમસ્યાઓ છે એ તમારા જીવનમાં આવશે, તો એવા સમયે તમારે નક્કી કરવાનું છે કે મારે ભાઈ લગ્નમાં જવું જરૂરી છે કે મારે અભ્યાસ કરવો જરૂરી છે. તો આવી ઘણી બધી સમસ્યાઓ છે એ તમારી સામે આવશે, તો એવી સમસ્યાઓ સામે તમારે હંમેશા ઊભો રહેવું પડશે, એનો સામનો કરવો પડશે. ઘણી વખત એવું પણ બને છે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના આવવાનો ટાઈમ હોય તો બીમાર પડી જાય, અથવા કંઈ પણ એવી ઘટના બને, ઘણી બધી સમસ્યાઓનો તો કંઈ પાર હોતો નથી, તો આવા કાંઈ પણ પ્રશ્નો હોય તો સૌપ્રથમ આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે છે. આપકો અપને અંદર દ્રઢ સાહસ પેદા કરના હોંગા ઓર સમસ્યાઓ કો પરાજિત કરને મેં મહારત હાસિલ કરની હોંગી. જુઓ ડૉક્ટર અબ્દુલ કલામ શું કહે છે કે તમારે જે છે તમારા મનની અંદર તમારા હૃદયની અંદર દ્રઢ સાહસ એટલે કે એક નિશ્ચિત ધ્યેય નક્કી કરી લેવો પડશે. ખૂબ જે છે એ તમારે એમ કહી શકાય કે તમારે એક સંકલ્પ કરી લેવો પડે કે ના ભાઈ મારે આ કાર્ય કરવું છે, તેના માટે મારે ભલે ગમે તે સમસ્યા આવી જાય પરંતુ મારે જે છે એ આ શિખર સુધી પહોંચવું છે, મારે મારી મંજિલ સુધી પહોંચવું છે, તો આવો દ્રઢ સંકલ્પ છે એ તમારે ધારવો પડે. અને ત્યારે આજે કંઈ સમસ્યાઓ આવી છે તો આ સમસ્યાઓને પરાજિત એટલે કે એને દૂર કરવાની જે છે મહારત હાસિલ કરના એટલે કે તમારે જે છે એના માટે ખૂબ મહેનત કરવી પડે અને એના માટે ઘણા બધા ઉપાયો પણ જે છે એ કરવા પડે છે. તભી જીવન મેં સફળ હો પાઉંગે, પહેલે યહ જરૂરી હૈ કે આપ નિરંતર જ્ઞાન અર્જિત કરો. એટલે શું કહે છે કે તમારા જીવનની અંદર સફળતા તમે ત્યારે જ મેળવી શકશો કે જ્યારે તમે આ બધાને આ બધી સમસ્યાઓને પરાજિત કરશો, તેમાંથી તમે નીકળી શકશો. અને બીજું કે તમારે જો મારી જેમ થવું હોય તો એના માટે સૌથી પહેલાં તો શું કામ કરવું પડે કે તમારું નિરંતર એટલે કે સદંતર હંમેશા જ્ઞાન અર્જિત કરો, એટલે કે જે છે એ તમારે જ્ઞાન વિજ્ઞાનની જે વાતો છે એને તમારે શીખવી પડે, સમજવી પડે, જાણવી પડે. તો આ રીતે ડૉક્ટર અબ્દુલ કલામ છે એ બાળકે પ્રશ્ન જે પૂછેલો છે એને ખૂબ સુંદર રીતે એનો જવાબ આપે છે કે એને જો અબ્દુલ કલામ જેવું બનવું હોય, એના જેવું વ્યક્તિત્વ પામવું હોય, તો એને કેવી રીતે જે છે એ પોતાનું ધ્યેય નક્કી કરવું અને કેવી રીતે એ સફળતા સુધી પહોંચવું એની સરસ મજાની વાત અહીંયા કરે છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી આ રાખીએ છીએ.
આગળનો જે પાઠ છે એ આપણે આગલા લેક્ચરની અંદર સમજીશું. આભાર.